રામ જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર, હેપી રામનવમી બધેને. એક દિવસ લેટ આવે છે આપણો વિડીયો, હવે ફરી ટાઈમ મળીએ તો બનાવતા રહેવું એમને. અને અટાણામાં ગરમી ચડાવી દીધી છે ભાઈ, 9 જેવો ટાઈમ થઈ ગયો છે. ગામમાં જમવા જવાનું છે અમારે, અને રાજુભાઈ ને વીરેનભાઈ બી એન્જોય કરે છે ટીવી. રાજુ હલતો બેન, અમારે બા જો ગરમી જોઉં તો અમારે બાને સડી ગઈ છે, એવું કામ કરે. આજ રામનવમી છે, બધાને રામનવમી ની હાર્દિક શુભકામના. અટાણમાં અમારે બહેને આફરી સૈડી છે, એમાં બધા ટેન્શન ના આવી ગયું, હવે શું કરવું. હાલો તેલ અને વઘાણી અને મીઠું એ પાવન છે. નાખી ના દેવાય વધારે, કઈ ખાવામાં ફેરફાર થયો હોય ને તો જ આવું થાય, ને કે ના થાય. ને ભેંસે થોડીક વાયડી આપડે એટલે નાયર, નાયરે વાહ ના એ નથી ગયું. ગેસ ભરાઈ ગઈ છે, ગેસ ગેસ હવે રસોઈનો ડોઝ મત દિયો. દેશી ડોક્ટર છે અમારે રાજુભાઈ આંબલિયા, હવે નીકળી જશે. રાજુભાઈ આંબલિયા આવી ગયા છે, એકો રહ્યો પણ નીકળી ગયો, નીકળી ગયો. બસ એ જ જરૂર હતી, મૂકી દો હવે. હવે જરૂર નથી, મૂકી દે કે વાઈટ કો નાયર ઘેરે ગોતી ગોતીને થાય કે હમણાં પાલભાઈ ને એક દી જોતી હતી ના જઈડી, જો આજ અહીંથી જઈડી, કાલ મન ધ્યાનમાં આવી હતી. હાલો ભાઈ, તો મહા મુસીબત બે એક નાયર ઉપાયું છે, એમાં એક આખી તેલની વઘાણીને મીઠું, અને પછી વઘાણીને મીઠું નીચે બેસી જતું હતું, એ કંઈ ભેગું ના જાય. પછી બે એક નાયર પાણીની હપકાવી દોરી. હાલો હવે જાવું છે ગામમાં જમવા, જરાક નાહી ધોઈ અને નીકળી. બપોર પછી જાવું છે મામાને ત્યાં, ત્યાં છે મનોરથ. ટુપણી ગામની મંડળી છે, રાતે 4 વાગ્યાનો ટાઈમ લખેલો છે. હાલો ભાઈ, તો આજના રૂંઢાના કંઈક 4:30 જેવો ટાઈમ થયો. આજે જો આપે વહેલી ધોવાઈ છે, જાવું છે મામાને ત્યાં. પવન છે બહુ, જ અવાજ કદાચ આવતો હોય તો સોરી. પવન કરતાં લૂ કહી શકીએ કે લૂ જ આવે છે, આ બધી વાવડામાં આવે ને. ચાલો જો આજ 1/2 કલાક ભેંસ વહેલી ધોવાય છે. હા ઓલી ભેંસ માંદી છે, એનું નક્કી નથી ધોવા દેવાનું. હવે એને નાયરતા પાઈ હતી તેલની, પણ હજી બહુ નથી રાહત થઈ. તો હું ગાડી કાઢી લઉં, બધા તૈયાર લગભગ થઈ ગયા છે. હવે રાજુ લગભગ નથી આવતો, બાકીના બધા જાય છે. અને આ વરવાંગડી ને નથી લઈ જવી, તો જરા વેઠી ની ઉતરતા ને પડે શું થાય તારું. આજે ગામમાં જમવા ગયા હતા અમારે, અહીંયા પાડોશી ના છોકરાના લગ્ન હે ને, એના માંડવા હતા. ન્યાની ફૂલ કવરાવ્યા છે, બાયુ હવે રાયડ દઈ ગયું છે. અને રાજુ એવા હાટું નથી આવતો અમારે ભેગો, એ કે ના મારે નથી આવવું. ચાલો બાયુ આગળ તો રહીએ નહીં, અને રાજુનો વારો આવે એટલે રાજુ કે ન્યા અજાણ્યામાં હું કંટાળી જવાન રાખે. હલો, આપણે દાતરાણા પૂકી ગયા ને, હવે છોકરા નાસ્તો લેવા ગયા માંડ અટાણ સુધી જરવાનો. જલાભાઈ કોથરી લઈ આવે. હાલો ભાઈ, આપણે આવી ગયા મોગલ માતાજી નંદાણા. ચોટે બહુ વિધિ અનુભવ. હાલો ભાઈ, અહીંથી આગળ પછી વિડીયો ફોટોની મનાય છે એટલે આપણે અહીં સુધી રાખી. અહીંયા છે નંદાણા ગામ, મોગલ માતાજીનું ધામ. ભલે થઈ જાય નહીં કાનાભાઈ જ. હાલો ભાઈ, આપણે દર્શન કરીને નીકળી ગયા છે. જો હવે જાવું છે મામાના ઘરે.
ઓલા બેન મોરા નથી દેખાતા ને કે અમને લઈ લ્યો. હા વિરેનભાઈ, આ અમારો બોસ છે, આજ તો અમારી ભેગો છે. જરૂરવા તો નથી, આગળ ક્યાંક લગાડી લીધું જોઈ માતાજી એ ગયો. માનતા હતી કે તારે આમ છે, હજી હગાઉ નો ટાપ આવે છે પણ નજીક થી નથી લેવો આપડે. હાલો ભાઈ, તો જો આપડે માતાજી ના દર્શન કરીને ડાયરેક્ટ આવી ગયા મામા ને વાડીએ. હજી મનોરથ જ્યાં છે ને સમય છે, ત્યાં આપણે ગયા નથી, ડાયરેક્ટ મામાને વાડીએ જઈએ. તો જો સામે મામાના છોકરાના મહેમાન છે, એટલે ત્યાં બધા ફોટોશૂટ કરે છે. આ છે મારા જીણકા મામાનું મકાન, અહીંયા છે જીણકાથી મોટા મામા બીજા નંબર. આપણે આવી ગયા છીએ અહીંયા. જય મામાન છોકરો કાણી કુણા કરે છે દૂધના, કંઈક કેમ પ્લાસ્ટિકની કોથરીમાં ઠીક છે. સાચી વાત છે, પાછું કઈ લેવાનું ઉપાધિ નહીં. ત્યાં ક્યાં ભરવાનું? ચાલુ જ છે તો પાણી નાખતો વધારે ઉતારવું. ના ભાઈ, ચોખ્ખું પ્યોર દૂધ ભરી દીધું હે, જેનું હોય એનું ખબર નહીં. ચા બનાવો ને તારે. બનાવો. આ બાજુ જો વિક્રમભાઈ ની ઢીંગલી તૈયાર થઈ ગઈ છે. એ વાવાતા જો પી ને રૂહી બેન. હાલો બેન, બારીશ આવી ગયા હે ને. અહીંયા જો મામાનો છોકરો ચા પાય. આપણે ચા કેવી રીતના બને એ તમને શીખાડે. માથે પડે એટલે હું તો આવડી બધું જાય. પેલા પાણી મૂક્યું એ બસ, હવે ચા નહીં થઈ જાય. ના થાય એટલું ચા કોણ પીએ? વિક્રમ એટલો થોડો ખૂટે ખૂટા. વાહ, બધું નીચે નીચે તૈયાર કરી લેવાનો માલ. પછી આ બધાનો ઉફાણો આવશે ને પછી દૂધ નાખવાનું એમ હોય ને. ઓકે હાલો ભાઈ, જો મામાન ઘેરે આવીને આઈ છે કંઈ કાણી કોઈના ના કરીને ત્યાં સુધી મજા ના આવે. વિક્રમભાઈ ચા બનાવે છે પણ તારે કંઈ કામ કર્યું હોય તો ચા હું પકાવી આડાવું કર લે. દૂધ નું તારે નાખી લેવાનું ના પાકવા. પાણી વધારે મૂકી દીધું હે પણ પાણી આપણે ભરવા દેવું, પછી દૂધની ડોલ ભરી. મન થાય એટલું દૂધ નાખીને રેડીએ જેવો ચા પીવો હે ભાઈ. હાલો જો હવે મસ્ત ઉફાણું આવી ગયું છે, હવે નાખી દઉં દૂધ. હાલ ભાઈ, આમાં દૂધ નાખ. કેટલું નાખવું જોઈએ? બસ કડક થવી જોઈએ થોડી વાર. દૂધ વધારે પડી જાય ને તો પછી હાવ સફેદ થાય, મજા ના આવે. રૂહીબેન, અમે ચા બનાવી લીધું હાઈ થઈ જો તમારા રસોડાનું. હલો, ચા પીવા. રૂહીબેન થઈ ગયા હજો તૈયાર. તમે હજી અધૂરું હતું નહીં રૂહી. બસ 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 બસ, દોરા કાઢતા દોરા કાઢતા એમ દોરા કાઢ. આવે આપણો જો ફેન હે છોટા સબસ્ક્રાઈબર. બોલ, અરે તું બોલ.
બેઠા છે જય દ્વારકાધીશ. આજે હું જઈલો બોર હતા ને બોલતું જય ખાલી ઉતરતો Thank you.
હલો મિત્રો, તો ખૂબ મજા કરી ને રાતના 12 વાગ્યા હે અને હવે જાઉં હે મામાની વાડીએ. ઘડીક વાર હોઈ જાય, 4 વાગે મંડલી ચાલુ થાય, તો મંડલીનો કદાચ વિડીયો બનાવ્યું તો કાલે આવશે. હાલો આજના વિડીયોનો એન્ડ કરી દઈ, ફરી મળી નવા વ્લોગમાં. ત્યાં સુધી આવજો. રામ રામ.